વાર્તાઓ હંમેશા આપણા જીવન સાથે જોડાયેલી હોય છે. આ વાર્તામાં પણ કંઈક એવું છે. FM 95 રેડિયો 1 પર તમારી સાથે હું છું પૂજા, અને વાચિકમમાં આ અઠવાડિયે આપના માટે વાંચી રહી છું પન્નાલાલ પટેલની ટૂંકી વાર્તા વાત વાતમાં. આ વાર્તા એક પતિ અને પત્ની વચ્ચેની છે. પત્ની સુરબાળા અને પતિ વસંત 5 વર્ષનું સુખી દાંપત્ય જીવન વિતાવી રહ્યા છે. અચાનક એકવાર પતિ વસંતને એક જૂનો મિત્ર કે જે સાહિત્ય રસિક છે એ કોઈ જગ્યાએ મળી જાય છે, અને સ્ટેશન ઉપર એમની ગાડીની રાહ જોતા જોતા સાહિત્ય રસિક મિત્ર વસંતને એક ખૂબ જાણીતી વાર્તાની વાત કરે છે. વસંતને કોણ જાણે કેમ પણ આ વાર્તા કદાચ પોતાના જીવન સાથે સંકળાયેલી હોય એવું લાગે છે, એટલે તો એ આ વાર્તા આખી સાંભળવા માટે અધીરો બની જાય છે. હવે આગળ પેલા મિત્રએ વાત આગળ ચલાવી. એવામાં પત્ની મરી જાય છે, માસ્તરને માથે ઘર ચલાવવાનો બોજો આવી પડે છે. ઘણી ઘણી ત્રેવડ કરવા છતાંય એ પહેલાનું ધોરણ તો શું પણ એના 50% નથી રાખી શકતો. જે આવે એની આગળ મૃત પત્નીના ભારો ભાર વખાણ કરતા કહે, જુઓ ને, એ જ પૈસા છે ને એ જ ખર્ચ, હવે મારા એકલાનો જ છે છતાંય. અને આંખ વડે ઘરની પોતાના કપડાની સ્થિતિ દેખાડતા એ ગળગળો થઈ જતો ને માંડ બોલી શકતો, એના વગર હું નહીં જીવી શકું. ત્યાં તો ગાડી આવી અને પેલો મિત્ર સામાન સંભાળવામાં પડ્યો. વસંતને કદાચ ગાડી આવ્યાનું પણ ભાન નહીં હોય. એણે પૂછ્યું, પછી? અરે વાહ, તને તો ખૂબ રસ પડ્યો લાગે છે ને, કહીને હાથમાંથી બેગ લેતા મિત્રે ઉમેર્યું, એકવાર જગ્યાનું તો કરવા દે, પછી કહું છું. જગ્યાનું પતી જતા વસંતે વળી પેલા મિત્રને યાદ કરાવ્યું, હા તો પછી શું થયું? લાગે છે કે વસંતને ખરેખર આ વાર્તામાં એટલો રસ પડ્યો છે કે એમાં આગળ શું થાય છે એ જાણવાની અધીરાઈ એ રોકી નથી શકતો. આ વાર્તા સાંભળ્યા પછી કે આખી પત્યા પછી વસંતનો શું પ્રતિભાવ હશે એ જાણવા માટે ક્યાં જતા નહીં, સાંભળતા રહો વાચિકમ મારી એટલે કે પૂજાની સાથે. FM 95 રેડિયો 1 ટ્યુન ઇન કર્યું છે તમે, અને વાચિકમમાં આ અઠવાડિયે આપના માટે હું વાંચી રહી છું પન્નાલાલ પટેલની ટૂંકી વાર્તા વાત વાતમાં, જ્યાં વાર્તાનો નાયક વસંત અને એનો મિત્ર બંને જણા સ્ટેશન ઉપર ગાડીની રાહ જોતા જોતા એકબીજા સાથે વાતો કરી રહ્યા છે. વસંતનો મિત્ર વસંતને એક ખૂબ સરસ વાર્તા કહી રહ્યો છે, જે વાર્તા કોણ જાણે કેમ વસંતને પોતાની જ લાગે છે, અને વસંત એ સાંભળવા ખૂબ અધીરો બની જાય છે. ગાડી આવે છે અને બંને જણા ગાડીમાં ગોઠવાય છે, એના પછી પણ વસંતને સાંભળવી છે તો માત્ર એ વાર્તા. વાર્તામાં આગળ શું છે આવો જોઈએ. જગ્યાનું પતી જતા વસંતે વળી પેલા મિત્રને યાદ કરાવ્યું, હા તો પછી? પછી શું, એવામાં માસ્તરની નોકરી છૂટી ગઈ, રોટલા માટે એક પછી એક ઘર વખરી વેચી ખાધી, છેવટે પેલા ખોટા ઝવેરાતનો ડબ્બો પણ એને બજારમાં ઉપાડ્યો. એક ઝવેરીની દુકાને ડબ્બો આપતા સંકોચ સાથે પૂછ્યું, આનું શું આવશે? ઝવેરી તો આ બધા દાગીના જોતા જ છક્ક થઈ ગયો. માસ્તરને માંડ ભેર બેસાડતા કહ્યું, આ બધા પૈસા હું એકી સાથે તો આપને નહીં આપી શકું, હમણાં 1,00,000 લઈ જાઓ. બિચારો માસ્તર એ તો હેપતાઈ જ ગયો, બોલ્યો, તમે બરાબર જુઓ ને જરા. ઝવેરીએ ચોપડો ઉઘાડતા કહ્યું, હું ખોટું કહું છું સાહેબ, મેં 10% કમિશન રાખીને જ આપને વાત કરી છે. આ જુઓ, લગભગ આ બધા દાગીના મારે ત્યાંથી જ ખરીદવામાં આવ્યા છે, કહી માસ્તર આગળ ચોપડો ઉઘાડો મૂકે છે. માસ્તર તો ડ્યુક ફલાણાએ મિસિસ ફલાણીને અપાવેલા દાગીનાનું આખું લિસ્ટ વાંચી ગયો. ઝવેરી પાસેથી 1,00,000 હપ્તો લઈ અને 3 દિવસનો ભૂખ્યો માસ્તર પહેલી જ તકે એક આલિશાન હોટેલમાં દાખલ થયો. ખૂબ ખાધું અને પીધું પણ અધાધૂન. બિલના પૈસા ચૂકવીને પગથિયા ઉતરતા હસી ઉઠ્યો અને બોલ્યો, કેટલી સરસ પત્ની કહેવાય એમ છે. છે એવી એક વાત આપણા સાહિત્યમાં? વસંતે હસવાનો મહાપ્રયત્ન કર્યો, ના પાડી તે પણ માથું હલાવીને જ. એનું મોં જોઈને તો પેલા મિત્ર સવાલ પણ કર્યો, કેમ, શા વિચારમાં પડી ગયો? કહેવાય છે કે વહેમનું કોઈ ઓસડ નથી,
શક એક એવી વસ્તુ છે કે જેને સાબિત કરવા માટે માત્ર કાલ્પનિક પુરાવા જ પૂરતા છે. કદાચ વસંત સાથે પણ આવું જ કંઈક થયું છે. જો ખરેખર વસંતને સુરબાળા પર શંકા ગઈ હશે તો આ વાતનું શું પરિણામ આવશે? જાણવા માટે સાંભળતા રહો વાચિકમ, મારી એટલે કે પૂજાની સાથે 100% રેટ્રો સ્ટેશન FM 95 રેડિયો 1 પર. તમારી સાથે હું છું પૂજા, અને પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓમાંની એક વાર્તા વાત વાતમાં આપના માટે વાંચી રહી છું વાચિકમમાં, જેમાં અત્યાર સુધી આપણે જોયું કે વસંત અને એનો મિત્ર વાર્તા પૂરી કરે છે. વસંત આ વાર્તા સાંભળી અને મહાપ્રયત્ને હસવાનો પ્રયત્ન કરે છે, પણ એના ચહેરા પરની ચિંતા સ્પષ્ટપણે દેખાઈ જાય છે. હવે આગળ, વસંતે હસવાનો મહાપ્રયત્ન કર્યો, ના પાડી તે પણ માથું હલાવીને જ. એનું મોં જોઈને તો પેલા મિત્રે સવાલ પણ કર્યો, કેમ, શા વિચારમાં પડી ગયો? કશા જ નહીં, વસંતે કહ્યું. અને પોતાને પણ ખબર ન હતી કે એ વાર્તાના વખાણ કરતા શા શા લોચા વાળતો હતો. ત્યાં તો ગાડીએ સીટી મારી. સાહેબજી કહીને બેઉ છૂટા પડ્યા. ઘેર આવતા સુધીમાં તો વસંતનું મગજ ખૂબ તપી ઉઠ્યું હતું. એને ચોક્કસ લાગતું હતું કે પેલા મિત્રે જે વાત કરી એ પોતાને ચેતવવા માટે જ હતી, અને ખરેખરી વાર્તા જ હોય તો પણ એને થતું હતું કે પોતાની પત્ની પણ વાર્તાવાળા માસ્તરની પત્ની જેવી જ હોવી જોઈએ, નહીં તો આટલા પગારમાં આટલી સરસ રીતે રહી જ કેમ શકાય? અધૂરામાં પૂરું સુરબાળાએ એક જોડ બનાવટી એરિંગ અને 4 આનાની સફેદ મોતીની માળા થોડાક દિવસો ઉપર જ ખરીદી હતી, અને એણે વસંતને બતાવી પણ હતી. આ બધું જ યાદ કરતા એને થવા લાગ્યું એ દાગીના કાં તો સાચા પણ હોય, અને પોતાના મિત્રોમાંથી 2-1 જણને તો એણે પેલા ડ્યુકની જગ્યાએ ગોઠવી પણ દીધા. રસોડામાં કંઈક સાફસૂફ કરી રહેલી પત્નીને પોતાના તરફ હસતી આજે એ ન જોઈ શક્યો. અત્યારે તો એને ડાકણ જેવી લાગી. દીવાનખાના તરફ વળતા વસંતે રોષને દબાવી રાખતા કહ્યું, જરા આમ આવો તો. શું વસંતની આ શંકા ખરેખર વ્યર્થ છે કે પછી આ હકીકત છે? વાર્તામાં આગળ શું થાય છે એ જોઈશું આવતીકાલે વાચિકમમાં 3-4. સાંભળવાનું ચૂકતા નહીં મારી એટલે કે પૂજાની સાથે, ઓન્લી ઓન FM 95 રેડિયો 1, 100% રેટ્રો.